આજે આપણે સેમ બહાર જેવા એટલે કે ફરસાણવાળાની દુકાનમાં મળે એવા તીખા ગાંઠિયા બનાવવાના છે. તો એકદમ સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે હું તમને ફટાફટથી અને ઇઝી રીતે સેમ બહાર જેવા ગાંઠિયા કઈ રીતે બને એ હું શીખવવાની છું. તો સેમ બજાર જેવા તીખા ગાંઠિયા બનાવવા માટે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. તો આ નાની 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 બાબતો તમે ધ્યાનમાં રાખશો ને તો આ રીતે તમે ગાંઠિયા બનાવશો તો તમારા પણ પહેલીવારમાં એકદમ પરફેક્ટ બનશે. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા 2 કપ મેં ચણાનો લોટ લીધેલો છે. અહીંયા નોર્મલ જે ચણાનો લોટ આવે છે ને ઝીણો એ જ લીધેલો છે અને એને પ્રોપર ચાળીને લેવાનો રહેશે. જ્યારે પણ તમે ચણાનો લોટનો યુઝ કરો તો ચાળીને લેજો હંમેશા. અને એના અંદર 1 ચમચી જેટલો અજમો લેવાનો. તો અજમાને આ રીતે હાથેથી થોડો મસળીને નાખવાનો રહેશે. તો 1 ચમચી અજમા આપણે એડ કરીશું. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને પચવામાં પણ ઇઝી રહે છે. અને મોટી 1 ચમચી ભરીને અહીંયા હું લાલ મરચું નાખું છું. હવે તીખા જ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ નાખવી. અત્યારે મારા છોકરાઓ આ ખાશે એટલા માટે મેં થોડું ઓછું તીખા બનાવ્યા છે એટલે એ રીતે તમારે મરચું નાખવાનું રહેશે. હવે એક વાસણમાં આપણે 1/2 કપ જેટલું પાણી લેવાનું રહેશે. હવે આ પરફેક્ટ માપ છે. અત્યારે તમને જો પ્લસ માઇનસ થોડી જરૂર પડે પાણીની તો તમે એડ કરી શકો છો. એના અંદર 1/2 થી 1/4 ચમચી જેટલું હું મીઠું એડ કરું છું અને સાથે 2 ચમચી જેટલું તેલ. હવે તમને પણ એવું થતું હશે આ રીતે અલગથી કેમ કર્યું છે એ પણ હું તમને કહું હમણાં. હવે આના અંદર આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એટલે જો આપણે ચમચીના માપથી લઈએ ને તો 1/8 ટીસ્પૂન જેટલો સોડા લેવાનો છે. તો આ રીતે 1 ચપટી એટલે કે 1 કપનું માપ છે. તો અત્યારે 2 કપ ચણાનો લોટ લીધો છે તો આપણે 2 ચપટી જેટલો જ ખાવાનો સોડા એડ કરશું. જો વધારે સોડા એડ થશે ને તો એકદમ લાલ થઈ જશે અને બળી જશે એવું લાગશે તમને અને ખાવામાં મજા નહીં આવે. એટલા માટે સોડાનું પ્રમાણ ધ્યાનથી નાખવાનું. અને આના અંદર એક વસ્તુ આપણે એડ કરીએ જેથી કરીને આપણા ગાંઠિયા સેમ બહાર જેવા ક્રિસ્પી બને. તો એના માટે હું અહીંયા 2 ચમચી જેટલો ચોખાનો લોટ ચાળીને લઉં છું. તો આ રીતે ચોખાના લોટને હું આ મિશ્રણની અંદર જ એડ કરું છું અને આ રીતે હેન્ડ મિક્સરથી એટલે કે બ્લેન્ડરથી એને આ રીતે ફેરવી લેવાનું. આ એટલા માટે કે લોટ પાણી મીઠું અને સોડા બધું પ્રોપર મિક્સ થઈ જાય અને ગઠ્ઠા ના રહે. લોટ બાંધવા ટાઈમે આપણે લોટ બાંધવાનો નથી પણ આ મિશ્રણને આ લોટની અંદર આ રીતે એકસાથે બધું જ નાખી દેવાનું છે અને ધીરે ધીરે નાખજો. તો આ રીતે નાખી લોટ બાંધવાની ઝંઝટ વગરનું એટલે કે એક જ ડાયરેક્શનમાં હાથેથી તમારે એને ગોળ ગોળ ફેરવાનું રહેશે. જો આ રીતે જે રીતે આપણે બેસન તૈયાર કરીએ છીએ ને ભજીયાનું ને ગોટાનું એ રીતનો તમારે આ રીતે હાથેથી મિક્સ કરવાનું. તો એકદમ ઇઝી ને ફટાફટ રીતે બહુ બે હાથ આપણા બગડે નહીં એ રીતે એટલે કે લોટ બાંધવાની ઝંઝટ વગર આ રીતે આપણો ગાંઠિયાનો લોટ રેડી થઈ જશે. તો બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં ફટાફટ સેમ બાર જેવો લોટ બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો લોટનું પ્રમાણ પાણીનું પ્રમાણ અત્યારે પ્રોપર છે. જો આ રીતનું થવું જોઈએ ધીરેથી રહી અને ઉપરથી પડવું જોઈએ. જો આ રીતે આ જે ગોટા બનાવીએ ને એ રીતે તો આવું મિશ્રણ હોવું જોઈએ. જો તમને આ ટાઈમે થોડું એવું લાગે કે પાણી વધી ગયું છે તો એ ટાઈમે તમારે થોડો 1 થી 2 ચમચી જેટલો લોટ નાખવાનો રહેશે. અને થોડું પાણી ઓછું લાગે તો થોડું પાણી 1/2 ચમચી જેટલું એડ કરવાનું રહેશે પણ આ રીતનું હોવું જોઈએ. હવે તેલ મેં અહીંયા પહેલેથી જ થવા મૂકી દીધેલું હતું. તો આ રીતે થોડું બેટર અંદર નાખવાનું અને ધીરે રહીને ઉપર આવે અને ઉપરથી ફટાફટ બબલ દેખાવા માંડે એટલે કે આપણો ગાંઠિયા તળવા માટેનું તેલ એકદમ પ્રોપર તૈયાર છે. તો આ રીતનો મારી પાસે જારો છે. તમે કોઈ પણ જાતનો જારો લઈ શકો અને જારો ના હોય તો તમે સેવ પાડવાનો સંચો હોય ને એટલે કે મશીન સેવ મેકર એમાં જાડી જાડી આવે ને ગાંઠિયાની એ પણ લઈ શકો. પણ એના માટે આ બેસન થોડું જાડું રાખવું પડશે. અહીંયા આપણે સેમ કંદોઈ જેવા એટલે કે બજારમાં મળે એવા જ કરવાના છે ફરસાણવાળાની દુકાન જેવા. એટલા માટે હું આ રીતે ઝારાની મદદથી કરું છું અને ઝારાની મદદથી એકદમ ફટાફટ સેમ બાર જેવા ગાંઠિયા પડશે. તો ઉપરથી થોડું ગ્રીસ કરી દીધું હતું તેલથી મેં અને આ રીતે થોડો લોટ લઈ હાથેથી આ રીતે કરતા જવાનું તો ફટાફટ ગાંઠિયા બનીને રેડી થઈ જશે. અને આને આપણે ધોવામાં પણ ઇઝી રહેશે. સંચાને ધોવામાં થોડી વાર લાગે છે તો એ બધી ઝંઝટ વગરના સેમ બાર જેવા આ રીતે કરશો તો તમારા ગાંઠિયા પણ પરફેક્ટ બનશે. હવે આને તેલમાં ફેરવવાની ઉતાવળ બિલકુલ પણ નથી કરવાની. આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ થોડું બાજુમાં પડ્યું છે ને ગેસ ઉપર એ લઈ લઉં કારણ કે આ થોડું જો સુકાઈ જશે ને ચણાનો લોટ તો થોડું એને સાફ કરવું અઘરું પડે છે. એટલા માટે જ્યારે પણ તમને એવું લાગે તો આજુબાજુથી ફટાફટ એ લઈ લેવાનું લોટ જેથી કરીને ઇઝીલી સાફ થઈ જાય આપણું પ્લેટફોર્મ ફટાફટ ને ગેસ પણ.
ગાંઠિયામાંથી બબલ ઓછા થઈ જાય અને ગાંઠિયા થોડા ઉપર આવે પછી એને પલટાવવાનું છે. અને આનો કલર આપણે થોડો લાઇટ ગોલ્ડન જેવો થાય ને ત્યાં સુધી થવા દેશું. જો તમે સોડા થોડો વધી જશે ને તો આ ટાઈમે તમારા ગાંઠિયા એકદમ લાલ થઈ જશે, પણ એવું આપણે નથી કરવાનું. જો તમારે હળદર નાખવા ઈચ્છતા હોય તો તમે થોડી ચપટી હળદર પણ નાખી શકો છો, પણ આપણે બજારમાં હળદર નથી નાખતા એટલે મેં પણ યુઝ નથી કરી. અને મેં મરચું થોડું ઓછું નાખ્યું છે એટલે કલર થોડો આવો રહેશે. જો તમારે વધારે ખાવા ઈચ્છતા હોય તીખું તો તમે એ રીતે મરચું નાખી શકો. અત્યારે મારા દીકરા ખાવાનો છે એટલા માટે મેં થોડું મરચાંનું પ્રમાણ ઓછું નાખેલું છે. અને આ રીતનો કલર થોડો થઈ જાય, જો કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ એને કાઢી લેવાના રહેશે. તો આ ગાંઠિયા એકદમ ક્રિસ્પી બનશે, અંદરથી ખાવામાં સોફ્ટ રહેશે અને ઉપરથી લેયર એકદમ ક્રિસ્પી થશે. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને સેમ રીતે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો રાખી છે અને આ રીતે ફરી બેટર લઈ ઉપરથી ગાંઠિયા પાડતા જવાના છે. જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલમાં નવા છો અને આવીને આવી તમારે સરસ મજાની બહાર જેવી રેસીપી જોતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવી શકે. તો આ રીતે બીજા આપણે ગાંઠિયા પણ બનાવીને રેડી કરી દીધા છે. હવે આપણે એને વાળી દઈશું. તો આ રીતે બબલ ઓછા થઈ ગયા છે, ગાંઠિયા ઉપર આવી ગયા છે એટલે તરત જ આપણે એને વાળી દેવાના રહેશે. તો આ રીતે બહુ ઇઝી રીતે ગાંઠિયા બનીને રેડી થશે. તો એકવાર તમે આ રીતે ઘરે ગાંઠિયા બનાવી લીધા ને તો તમે હવે ક્યારે પણ બજારમાંથી નહીં લાવો, એટલા ટેસ્ટી બને છે ઘરના ગાંઠિયા તો. અને બધાને બહુ જ ભાવશે, તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવીને રેડી કરી દીધા છે. તો એકદમ ઢગલો ગાંઠિયા બની ગયા છે એટલે કે એક ડબ્બો ભરીને તો આ ગાંઠિયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ક્રિસ્પી થયા છે. તો ખાવામાં એકદમ સોફ્ટ રહેશે એટલે જે દાદા દાદી હશે ને એ પણ આ ગાંઠિયા ઇઝીલી ખાઈ શકશે અને કડક નહીં લાગે. જનરલી બહારના ગાંઠિયા થોડા કડક લાગતા હોય છે ખાવામાં, પણ આ ગાંઠિયા એકવાર ટ્રાય કરજો. એકદમ સોફ્ટ બનશે અંદરથી અને ઉપરથી એટલા જ ક્રિસ્પી. જુઓ, સાથે કમેન્ટમાં મને એ પણ જણાવજો કે તમારા સિટીમાં તમે જ્યાં રહો છો ત્યાં કોના ગાંઠિયા એટલે કે કઈ દુકાનના ગાંઠિયા વખણાય છે, તો અમને પણ આઈડિયા આવે કે કયા સિટીમાં કોના ગાંઠિયા વખણાય છે. તો બધાને ઘરે બેઠા ખબર પડશે કે કયા સિટીના કઈ શોપના ગાંઠિયા બહુ ફેમસ છે. તો સાથે મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ.